नमस्ते बाळको, जय श्री कृष्ण। धोरण 5 विषय आसपास प्रकरण 11 सुनीता अवकाश में। तो बाळको, सुनीता अवकाश में जाए छे। सुनीता नी वातो आपणे अहींया करवानी छे के अवकाश में तेनी साथे कया कया बनाव बने छे। तो चालो बाळको, आपणे पाठ नी शुरुआत करिए। विचारो अने कहो, पृथ्वी केवी देखाय छे? तो पृथ्वी नारंगी जेवी गोळ देखाय छे। आपणे अहींया चित्र में जोई शकीए के गोळ छे, नीचेनो भाग चपटो छे। पृथ्वीनु चित्र नोटबुक में दोरो। तमारा चित्र में तमे क्या छो ते बताओ। तमारा चित्रों मित्रोना चित्रों पण जो। तो तमारे पृथ्वीनु चित्र दोरवानुं छे अने तमारा मित्रना चित्र में पण जोवानुं छे के तमारा अने एनुं चित्र बन्नेनुं सरखुं छे के नहीं। आपणी पृथ्वी हकीकत में केवी देखाय छे? आपणी पृथ्वी हकीकत में केवी देखाय छे बाळको? तो आपणे ते विशे विचारवानुं छे के पृथ्वी उपर शुं होय, जमीन होय, पछी पाणी होय, वनस्पति होय, घणुं बधुं होय। तो आपणी पृथ्वी हकीकतमां केवी छे तो ते विशे पण आपणे जाणशुं। खुशबू अने उमंग पृथ्वीना ગોળા સાથે રમી રહ્યા છે। રમતા રમતા વાતો કરતા। તો આ પૃથ્વીના ગોળા સાથે ઉમંગ અને ખુશ્બુ રમતા રમતા વાતો કરે છે। ખુશ્બુ કહે છે, તને ખબર છે આવતીકાલે સુનીતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે। તો ખુશ્બુ ઉમંગને સવાલ કરે છે કે તને ખબર છે શાળાની મુલાકાતે સુનીતા વિલિયમ આવવાના છે? મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા। ઉમંગ કહે છે, ગોળા સામે જુએ છે, હમ, જો અહીં અમેરિકા છે, આફ્રિકા છે, પણ અવકાશ ક્યાં છે? ઉમંગને પ્રશ્ન થાય છે કે અહીંયા અમેરિકા છે, આફ્રિકા છે, આ પૃથ્વીના ગોળામાં, તો આમાં અવકાશ ક્યાં છે? તો અવકાશમાં પૃથ્વીનો ગોળો આવેલો છે। અવકાશમાં ઘણા બધા બીજા ગ્રહો, સૂર્ય, ચંદ્ર, ઉલ્કાઓ, ઘણું બધું અવકાશમાં આવેલું છે। ખુશ્બુ કહે છે, આકાશ, તારા, સૂર્ય અને ચંદ્ર બધા અવકાશમાં છે, પૃથ્વી પણ અવકાશમાં છે, એટલે આપણે પણ અવકાશમાં જ છીએ। ઉમંગ કહે છે, હા, મને ખબર છે, સુનીતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા, ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા, એવું મેં ટીવી પર પણ જોયું હતું। તો આપણે અવકાશમાં જઈએ તો અવકાશમાં ઘણા બધા ગ્રહો હોય છે। આકાશમાં આકાશ, તારા, ચંદ્ર, સૂર્ય, બીજા સૂર્ય, શુક્ર વગેરે ગ્રહો આપણે ત્યાં જોઈ શકીએ છીએ। તો જ્યારે સુનીતા વિલિયમ છે તે અવકાશમાં જાય છે ત્યારે તેને પૃથ્વી ત્યાંથી દેખાતી હતી, એવું ઉમંગ કહે છે કે મેં આવું ટીવીમાં જોયું છે। ખુશ્બુ કહે છે, ત્યાંથી પૃથ્વી આ ગોળા જેવી જ દેખાતી હશે? ઉમંગ કહે છે, જો આપણી પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે તો પછી આપણે ક્યાં છીએ? ઉમંગને પ્રશ્ન થાય છે કે આપણી પૃથ્વી આવી ગોળા જેવી દેખાય છે તો આપણે આમાં ક્યાં હશું? ખુશ્બુ પેન લે છે અને તે ગોળા પર મૂકે છે। ખુશ્બુ કહે છે, આપણે અહીં છીએ, આ ભારત છે, તો આ પૃથ્વી ઉપર જ્યાં ભારત દેશ લખેલો હશે ત્યાં આપણે છીએ। તો આપણે જોઈ શકીએ છીએ કે આ પૃથ્વીનો ગોળો છે અને આપણે આમાં શોધવાનું છે કે ભારત દેશ ક્યાં છે। તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ભારત દેશ છે, તો આપણે આ દેશમાં રહીએ છીએ। ઉમંગ કહે છે, જો આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ, મને લાગે છે કે આપણે ગોળાની અંદર જ હોઈશું। ઉમંગ કહે છે કે આપણે આ બહારની સપાટીએ છીએ, મેં તમને હમણાં ભારત બતાવ્યો। તો ઉમંગને એવો પ્રશ્ન થાય છે કે આપણે બહારની સપાટીએ છીએ તો આપણે નીચે કેમ પડી જતા નથી? તો આપણે પાક્કું અંદરની બાજુ જ હોઈશું। ખુશ્બુ કહે છે, જો આપણે અંદર હોઈએ તો પછી આકાશ, સૂર્ય, ચંદ્ર અને તારાઓ કઈ રીતે દેખાય છે? આપણે ગોળા પર જ છીએ અને બધા દરિયા અને દરિયાઓ પણ ગોળા ઉપર જ છે। તો ખુશ્બુ કહે છે કે આપણે ગોળાની ઉપર જ છીએ, અને આપણે ગોળાની ઉપર ના હોય, અંદર હોય, તો આપણે સૂર્ય, ચંદ્ર, આ બધા ગ્રહો છે તે કઈ રીતના દેખાય? એટલે આપણે અને દરિયો બધું આ ગોળામાં જ છીએ। ઉમંગ કહે છે, ગોળાના નીચેના ભાગ બતાવીને તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ રહેતું નથી? તો ઉમંગ છે તે સાવૈયા નીચેનો સપાટનો ભાગ બતાવે છે અને કહે છે કે તારો મતલબ એમ છે કે અહીંયા કોઈ રહેતું નથી? તો ખુશ્બુ કહે છે, અહીં પણ લોકો રહે છે, અહીં બ્રાઝિલ અને આર્જેન્ટિના છે, એટલે કે આ બંને દેશ છે, બ્રાઝિલ અને આર્જેન્ટિના, એટલે કે તેના લોકો ત્યાં રહે છે। ઉમંગ કહે છે, ત્યાં લોકો ઊંધા ઊભા રહે છે, તે લોકો પડી જતા નથી? ઉમંગના મનમાં આ વિચારો આવે છે કે આ નીચે છે જે દેશ,
તો ત્યાં લોકો રહે છે તો ત્યાંથી લોકો નીચે પડી જતા નથી, તો ત્યાં લોકો શા માટે નીચે નહીં પડતા હોય? કારણ કે પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે, તો તે બળના લીધે પૃથ્વી તરફ બધી વસ્તુઓ ખેંચાય છે, એટલે કે જે વસ્તુઓ ઉપરથી નીચે પડે તે જમીન ઉપર જ પડે છે, કે તે ઉપર જતી નથી એટલે કે તે નીચે પડી જતી નથી. ઉમંગ કહે છે, હા તે નવાઈની વાત છે, ખરું ને? અને આ ભૂરા ભાગ દરિયો જોવો જોઈએ, દરિયાનું પાણી નીચે કેમ ઢોળાતું નથી? ખુશ્બુને હવે વિચાર આવે છે કે આ દરિયો છે તે પણ પૃથ્વી ઉપર જ છે, તો આ ભૂરા રંગનો ભાગ છે તેમાંથી પાણી નીચે કેમ નથી પડી જતું? તો આ ગુરુત્વાકર્ષણ બળના લીધે આ પાણી છે તે નીચે જ પડી જતું નથી, એટલે પૃથ્વીની બહાર જતું રહેતું નથી, પરંતુ પૃથ્વીમાં જ સમાયેલું રહે છે ગુરુત્વાકર્ષણ બળના લીધે. આ ગુરુત્વાકર્ષણ બળ માત્ર પૃથ્વી પર જ આપણે જોઈ શકીએ છીએ, અવકાશમાં તે શૂન્ય હોય છે. પૃથ્વીના ગોળામાં આપણે જોઈ શકીએ કે આ જે ભૂરા રંગનો ભાગ છે આ બધો ભાગ એ દરિયાનો છે. અહીંયા જોઈ શકીએ કે મહાસાગર તેવું બધું લખેલું છે, હિંદ મહાસાગર. આ બધો ભૂરો ભાગ છે તે દરિયો છે. હવે આગળ આપણે વિચારવાનું છે ને કહેવાનું છે કે જો પૃથ્વી આ ગોળા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી? તો આપણે પૃથ્વી હમણાં જોઈએ કે આ ગોળા જેવી ગોળ હોય, પૃથ્વી આ ગોળા જેવી ગોળ હોય તો આપણે આમાંથી નીચે કેમ પડી જતા નથી? કારણ કે બાળકો આ પૃથ્વીનો ગોળો છે તેમાં ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે, તો તેના કારણે આપણે પૃથ્વીની તરફ ખેંચાયેલા રહીએ છીએ, તો તેના કારણે આપણે નીચે પડી જતા નથી. આગળનો પ્રશ્ન છે, શું આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઊભા રહેતા હશે? તો કે ના, આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઊભા રહેતા નહીં હોય, કારણ કે અહીંયા જેમ સપાટ આપણે રસ્તો જોઈ શકીએ તેવો ત્યાં મોટો રસ્તો સપાટ હોય છે, કેમ કે પૃથ્વી છે તો પૃથ્વી ગોળ હોવા છતાં ત્યાં પણ રસ્તો સપાટ હોય છે, તો તેના કારણે લોકો ત્યાં ઊંધા ઊભા રહેતા નથી પરંતુ આપણી જેમ જ સીધા ઊભા રહે છે. હવે છે સુનિતા સાથે વાત, એટલે કે સુનિતા જ્યારે ભારતમાં આવે છે ત્યારે તેની સાથેની વાતો છે કે જ્યારે સુનિતા વિલિયમ ભારત આવ્યા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકોને તેમને મળવાનો મોકો મળ્યો. તેઓએ બાળકો સાથે વાતો પણ કરી કે જ્યારે સુનિતા વિલિયમ ભારત આવે છે બાળકોને મળવા ત્યારે તે બાળકો સાથે વાતો કરે છે અને બાળકોને પણ તેને મળવાનો મોકો મળે છે. સુનિતાએ કહ્યું, મારી મિત્ર કલ્પના ચાવલાને પણ બાળકોને મળવા ભારત આવવું હતું. હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા આવી છું. કલ્પના ચાવલા પણ છે તે સુનિતા વિલિયમની જેમ એક અવકાશ યાત્રી છે, કે તે પણ અવકાશમાં જઈ ચૂક્યા છે, એટલે કે ચંદ્ર ઉપર જઈ ચૂક્યા છે, જેવા બીજા ગ્રહોમાં પણ ગયા હશે. અવકાશમાં રહેવાનું સુનિતાનો અનુભવ, એટલે કે જ્યારે સુનિતા અવકાશમાં જાય છે ત્યારે તેની સાથે કયા કયા બનાવો બને છે? હવે સુનિતા વિલિયમ કહે છે કે અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા. અમે અવકાશયાનમાં એક છેડેથી બીજે છેડે તરફ જવું હોય તો તે લોકો કઈ રીતના જતા? તો કે પાણીમાં જેમ તરીને જઈ લોકો એવી રીતના તે લોકો અવકાશમાં એમ તરીને જતા. તો આવું શા માટે કરતા હશે એ લોકો? કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ હોતું નથી, એટલે કે માત્ર ત્યાં તે લોકો હવામાં તરીને તેવી રીતના જ જાય છે. ત્યાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય છે, એટલે કે તે જમીનમાં તેના પગ નીચે અડીને રહેતા નથી, જેવી રીતના આપણે પૃથ્વી પર રહી શકીએ તેવી સામાન્ય સ્થિતિમાં તે લોકો ત્યાં રહેતા નથી. ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી, તે ટીપા સ્વરૂપે તરે છે. અમારા હાથ અને મોઢું ધોવા અમારે એ ટીપા પકડવાના અને પેપર તેનાથી ભીનું કરવાનું. તે લોકો જ્યારે પાણી પીવા માટે ખોલે છે અથવા તો મોઢું ધોવા માટે ખોલે છે તો તે પાણી છે તે ટીપા સ્વરૂપે અલગ અલગ તરવા લાગે છે અને તે ટીપાને લેવા માટે તે લોકો તેની પાછળ દોડે છે અને પેપરની મદદથી તે લોકો પાણી લે છે અને મોઢું ધોવું હોય તો ધોવે છે. બીજું કહે છે કે અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ. અસલી મજા ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ. તો તે લોકો જ્યારે જમવાનું બહાર કાઢે છે ત્યારે તે જમવાનું પણ ડાઇનિંગ ટેબલ ઉપર આપણે અહીંયા રાખીએ કે અહીંયા પેન્સિલ રાખી હોય તો અહીંયા નીચે જ રહે, પરંતુ ત્યાં અવકાશયાનમાં કોઈ પણ વસ્તુ નીચે રાખી હોય તો તે તરવા લાગે છે. અવકાશમાં કાસ્કાનો ઉપયોગ કરવાની જરૂર ના પડે, અમારા વાળ કાયમ ઊભા જ રહે. ચિત્રમાં પણ જોઈ શકીએ કે સુનિતા છે તેના વાળ
ઉપર તરફ ઊભા રહેલા છે, કારણ કે તે લોકોને તે ગુરુત્વાકર્ષણ બળ હોતું નથી, એટલે તેના વાળ અને તેના પગ પણ જમીન પર ટકેલા રહેતા નથી. અવકાશયાનમાં ચાલી શકીએ નહીં એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે. અમારે સામાન્ય વસ્તુ અલગ રીતે કરવી પડે. કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને ત્યાં બાંધવું પડે. કાગળો પણ અવકાશયાનની દિવાલો પર ચોંટી જતા હતા. અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે, પરંતુ તે મુશ્કેલ પણ છે. એટલે તે લોકો અવકાશમાં રહેતા તે લોકોને અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવતી, પણ પરંતુ તે બધી સ્થિતિઓ તેની કાર્ય કરવાની વસ્તુ બધી કરવી ખૂબ જ મુશ્કેલ હતી. તો તે માટે પણ તે લોકોને પહેલાં ટ્રેનિંગ આપવામાં આવે છે. તે લોકો એમ કહે છે કે કાગળો પણ તે લોકોને આપણે જોઈ શકીએ કે અવકાશયાન હોય તેમાં ચીપકાવા પડે છે, નકર પેપર પણ આમ તેમ ઉડવા માંડે છે. અને તે લોકોને એક જગ્યાએ સ્થિર રહેવું હોય તો અહીંયા આપણે જોઈ શકીએ કે તે એક કોઈ વસ્તુ સાથે બંધાયેલા છે, તો જ તે ત્યાં રહી શકે છે, નકર તે હવામાં તરવા લાગે છે. આગળ છે, ફોટોગ્રાફ જુઓ અને લખો. શું તમે વિચારી શકો સુનિતાના વાળ કેમ ઊભા છે? સુનિતાના ફોટોગ્રાફને જુઓ અને તેના પર લખેલી તારીખો જુઓ. બધું શું છે અને ક્યાં બન્યું છે તે લખવાનું છે. તો આપણે સુનિતાના વાળ શા માટે ઊભા હતા તે પણ આપણે સમજીએ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય છે, અને તેના કારણે તેના વાળ, તેનું જમવાનું અને તેના પગ પણ એક જગ્યાએ સ્થિર રહેતા નથી, તે બધું જ હવામાં તરવા લાગે છે. તો આપણે હવે સુનિતાના ફોટોગ્રાફ છે પાછળ એ જોવાના છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ બધા ફોટોગ્રાફ છે તેમાં તારીખો લખેલી છે અને તે તારીખે કઈ ઘટના બની તે લખેલું છે. તો અહીંયા છે 9/12/2006. તો ત્યારે અમે ઉપડ્યા હતા, એટલે કે અવકાશમાં જવા માટે તે લોકો 9 તારીખે ઉપડ્યા હતા. 11/12/2006 તો તે તારીખે તે લોકો અમારા પગ જમીન પર રહેતા હતા, એટલે કે તે લોકો અવકાશમાં જઈ ચૂક્યા હતા. તેના કારણે તેના પગ છે તે આપણે જોઈ શકીએ કે જમીનમાં સ્થિર રહેતા નથી. ત્યારબાદ છે કે તે લોકો જ્યારે જમવાનું બહાર કાઢે છે, ડાઇનિંગ ટેબલ પર રાખે છે, ત્યારે તે જમવાનું છે તે નીચે અહીંયા રહેતું નથી, પરંતુ તે હવામાં ઉપર ઉડ્યા કરે છે. તો આવો બનાવ ક્યારે બને? તો કે 11/12/2006ના દિવસે આ બનાવ બને છે. આગળ છે 13/12/2006. 13 તારીખે જુઓ, મારા વાળ ઊભા છે, કામમાં મુશ્કેલી પડતી નથી. અવકાશમાં ગયા પછી તેના વાળ પણ ઊંચા રહે છે અને તે પણ સ્થિર જગ્યાએ આપણે દેખાતા નથી. તે પણ હવામાં, પાણીમાં આપણે કેમ તરતા હોય તેવી રીતના હવામાં તે તરે છે. ત્યારબાદ 16/12/2006ના દિવસે સુનિતા અવકાશયાનની બહાર હકીકતમાં અવકાશમાં નીકળે છે. તો આપણે તે ચિત્ર પણ જોઈ શકીએ છીએ કે તેને ઘણું બધું બાંધ્યું છે, તો તેના કારણે તે અવકાશયાનની બાજુમાં જ રહે છે, નકર તો તે હવામાં ઉડીને જતા રહે છે. તો અવકાશયાનમાં આપણે જોઈ શકીએ છીએ કે આ સુનિતા અવકાશયાનમાં બહાર આવેલા છે. ત્યારબાદ છે, એક પ્રવૃત્તિ કરવાની છે કે વર્ગખંડ બન્યો અવકાશયાન, એટલે કે આપણા વર્ગખંડમાં જેટલી પણ વસ્તુઓ હોય તેને આપણે અવકાશયાન જેવી સ્થિતિમાં લઈ આવવાની છે. પહેલાં તો આપણે આંખો બંધ કરવાની છે અને વર્ગમાં અવકાશયાન છે તેવી રીતના કલ્પના કરવાની છે. 10 મિનિટ માટે અવકાશયાનમાં પ્રવેશ કરવાનો છે. આપણે 10 મિનિટમાં તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે. હવે કહો, આપણું અવકાશયાન છે તે પૃથ્વીની બહાર, એટલે કે પૃથ્વીની આજુબાજુ ફરવા લાગ્યું છે, તો ત્યાંની સ્થિતિ, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય ત્યાંની સ્થિતિ આપણે જણાવવાની છે કે ત્યારે શું થાય છે. સુનિતા સાથે જે બન્યું તેવી રીતના આપણી સાથે પણ બનશે તેવી આપણે કલ્પના કરવાની છે. તો પહેલું છે, તમે એક જ જગ્યાએ બેસવા સક્ષમ છો. તમારા વાળ વિશે શું કહેશો? અરે જુઓ, તમારી બેગ અને પુસ્તકો ક્યાં જાય છે અને તમારા શિક્ષક શું કરે છે? તેમનો ચોક ક્યાં છે? તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા? તમે પાણી કેવી રીતે પીધું? તમે દડો ફેંક્યો તો તેનું શું થયું? તો આ બધી વસ્તુ આપણા હાથમાંથી જ્યારે છૂટે છે ત્યારે તે વસ્તુ સ્થિર જગ્યાએ રહેતી નથી, પરંતુ તે હવામાં તરવા લાગે છે. તો આવી રીતના આપણે કહી શકીએ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય છે, તો તેના કારણે આવી બધી વસ્તુઓ છે તે એક જગ્યાએ સ્થિર રહેતી નથી, પરંતુ તે પોતાની રીતે આમ તેમ ઉડવા લાગે છે. શું તે આશ્ચર્યજનક નથી? તો હવે આપણે ગુરુત્વાકર્ષણ બળ વિશે થોડુંક જાણવાનું છે કે ગુરુત્વાકર્ષણ બળ એટલે
શું? પૃથ્વી પર આપણે જ્યારે કોઈ એક વસ્તુ કે પદાર્થ ઉપર ફેંકીએ છીએ તે નીચે આવે છે. આપણે દડો હવામાં ઉપર ફેંકીએ છીએ તે નીચે પડે છે. તો પૃથ્વી પર આવું થતું હોય છે કે આપણે કોઈ પણ વસ્તુ આમ ઉપર ફેંકીએ તો તે આપણે જોઈ શકીએ કે નીચે આવે છે. આપણે તેને પકડવા સક્ષમ છે, એટલે કે તે વસ્તુ ઉપર ગઈ હોય તો તે નક્કી છે કે તે નીચે આવવાની છે, તો તેને પકડવા માટે આપણે સક્ષમ છે. પરંતુ અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા તરતા હોતા નથી. અવકાશયાનમાં આપણે જોયું હતું કે સુનિતા છે તે આમ તેમ બધી વસ્તુઓ અને સુનિતા પણ આમ તેમ હવામાં તરતા કે ઉડતા હતા. તો આપણે અહીંયા એવું શક્ય નથી. જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે છે. જેમ સુનિતા વિલિયમ્સે કહ્યું તેમ પાણી ટીપાના સ્વરૂપમાં ફરતું નથી. તો પૃથ્વી પર શું થાય છે કે આપણે પાણીની ડોલ કે પ્યાલો હોય તે ભર્યો હોય તો તેમાં રહેલું પાણી છે તે સ્થિર અંદર જ રહે છે. અવકાશયાનમાં સુનિતાએ કહ્યું હતું કે પાણીના ટીપા જ્યારે પાણી પીવા માટે બહાર કાઢીએ તો તે ટીપા સ્વરૂપે ફરવા લાગે છે, તો તેવું પૃથ્વી પર બનતું નથી. પૃથ્વીમાં કશું ખાસ છે તેના કારણે તે શક્ય છે. પૃથ્વી બધું તેના તરફ ખેંચે છે. તો આ ખેંચે છે તેનો મતલબ છે કે પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે, તો તેના કારણે પૃથ્વીમાં બધી વસ્તુ સમાયેલી રહે છે. પૃથ્વીમાંથી કોઈ પણ વસ્તુ નીચે પડી જતી નથી. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી 360 કિમી ઉપર અવકાશયાનમાં ગઈ હતી. વિચારો તે કેટલું દૂર છે. તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિમી દૂર કયું શહેર કે નગર છે તે તમારે શોધી કાઢવાનું છે વડીલોની મદદ લઈને. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી. 360 કિમી દૂર સુનિતા વિલિયમ અવકાશમાં ગયા હતા. હવે તમે કહી શકો કે સુનિતાના વાળ કેમ ઉભા રહ્યા હતા? તો હવે આપણે ગુરુત્વાકર્ષણ બળ વિશે વિચાર્યું, જાણ્યું, તે પછી આપણે કહી શકીએ કે તેના વાળ શા માટે ઊભા હતા? તો કે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે અને અવકાશમાં નથી, તો તેના કારણે સુનિતાના વાળ છે તે ઊભા હતા. વિચારો, કોઈ પણ ઢાળ પરથી પાણી કેમ નીચે આવે છે? પર્વતો પરથી પણ નીચે આવે છે, ઉપર જતું નથી. તો આપણે જ્યારે પૃથ્વી પર પાણી નાખીએ, એટલે કે ઢાળ પરથી આપણે પાણી નાખીએ કે ઢાળ પરથી પાણી વહેતું હોય તો તે પાણી નીચે જ આવે છે, તે ઉપર જતું નથી. તો તેનું કારણ છે ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વી છે તે બધી વસ્તુ પોતાની તરફ ખેંચે છે, તો તેના કારણે ઢાળ પરથી પણ પાણી નીચે આવે છે, ઉપર જતું નથી, અને પર્વતો પરથી પણ પાણી નીચે આવે છે, ઉપર જતું નથી. ત્યારબાદ આપણે બે ચમત્કાર આપેલા છે, તો તે વિશે જાણવાનું છે. અને પૃથ્વીમાં બધી વસ્તુઓ ખેંચાય છે તો કઈ રીતના ખેંચાય છે તે પાછળનું વિજ્ઞાન આપણે થોડુંક જાણવાનું છે, કે બે પ્રયોગ પરથી તમે તેને સરળતાથી સમજી શકો કે પૃથ્વી પર બધી વસ્તુઓ કઈ રીતના ખેંચાઈને રહે છે, તે નીચે પડી જતી શા માટે નથી. તો પહેલો ચમત્કાર છે કે એક નાનો કાગળ સિક્કો ખેંચે છે. તો 5 રૂપિયાનો સિક્કો લો અને કાગળનો નાનો ટુકડો લો. કાગળ સિક્કાના 1/4 જેટલો હોવો જોઈએ. તો આ પ્રયોગ તમારે ઘરે કરવાનો છે. એક 5 રૂપિયાનો સિક્કો લેવાનો છે અને 1/4 ભાગનો કાગળ લેવાનો છે. તો પહેલાં એક કાગળમાં સિક્કો પકડો. એક હાથમાં તમારે સિક્કો પકડવાનો છે અને બીજા હાથમાં કાગળ. બંનેને એક જ સમયે નીચે પડવા દો. શું થયું? તો પહેલાં કયું નીચે પડશે બાળકો? તો કે સિક્કો, કારણ કે સિક્કો છે તે ખૂબ જ વજનવાળો છે, એટલે સૌ પ્રથમ હાથમાંથી સિક્કો નીચે જમીન ઉપર પડે છે. ત્યારબાદ બીજું છે કે હવે નાનો કાગળ સિક્કા પર મૂકવાનો છે. નાનો કાગળ છે સિક્કા પર મૂકવાનો છે અને નીચે પડવા દેવાનો છે. આ વખતે શું થયું? આશ્ચર્ય. તો બંને છે તે એક સાથે નીચે પડે છે, કારણ કે સૌથી વધુ વજન કોનો હોય છે? તો કે સિક્કાનો. સિક્કા ઉપર કાગળ મૂક્યો તો તેના કારણે બંને વસ્તુ એક સાથે પડે છે. તો આપણે જોઈ શકીએ કે જેનામાં વજન વધુ હોય તો તે આકર્ષાય છે અને નીચે તે જલ્દી પડે છે. ત્યારબાદ બીજો ચમત્કાર છે કે ઉંદર હાથીને ઉચકે છે. આ રમત રમવા તમને એક નાનો પથ્થર, એક મોટો પથ્થર, લીંબુ જેટલો પથ્થર લેવાનો છે, મોટો એટલે કે કાગળનો જાડો રોલ, દોરાની ખાલી રીલ પણ લઈ શકો. કાગળનો જાડો રોલ ના બનાવો તો તમે દોરાની જે રીલ આવે એ પણ લઈ શકો. કાગળના બનેલા ઉંદર અને હાથી જોઈએ.
હવે 2 ફૂટ લાંબી દોરી લેવાની છે. એક છેડે નાનો પથ્થર બાંધવાનો છે. ઉંદર સાથે પથ્થર સાથે ઉંદર ચોંટાડો અથવા બાંધો. તો એક નાનો પથ્થર લીધો હોય છે તો તે પથ્થરની સાથે તમારે ઉંદરને ચોંટાડવાનો છે. દોરીને કાગળના બનેલા રોલમાંથી પસાર કરો. તો એક બાજુ આપણે ઉંદરને એટલે કે નાના પથ્થરને બાંધ્યો હોય ત્યાં આપણે ઉંદર બાંધવાનો છે અને પછી રીલમાંથી દોરીને પસાર કરવાની છે. બીજા છેડે મોટો પથ્થર અને મોટો પથ્થર બાંધ્યો હોય તેની સાથે હાથીને લગાડવાનો છે. કાગળનો રોલ તમારા હાથમાં પકડવાનો છે અને નાનો પથ્થર ફેરવવા તમારો હાથ ફેરવો. તો આપણે જોઈ શકીએ છીએ કે આ મોટો પથ્થર અહીંયા રાખ્યો છે અને નાનો પથ્થર અહીંયા, એટલે કે ઉંદરને અહીંયા અને હાથીને અહીંયા. પછી તમારે હાથમાં તે રીલને પકડવાની છે અને ગોળ ગોળ ફેરવવાનું છે. કોણ કેને ખેંચે છે? તમને આશ્ચર્ય થશે, ઉંદર હાથીને ઉચકે છે. આ ચમત્કાર કેવી રીતે થયો? આપણે જોઈ શકીએ છીએ કે આ ફેરવીએ છીએ તો આ ઉંદર છે તે હાથીને ખેંચે છે. તો આવો ચમત્કાર શા માટે થયો બાળકો? તો આનું કારણ પણ છે ગુરુત્વાકર્ષણ બળ, કે જ્યારે આ ઉંદર છે એટલે કે આ નાનો પથ્થર છે તે ગોળ ગોળ ફરે છે ત્યારે ગુરુત્વાકર્ષણ બળ તેનામાં વધારે હોય છે. તો તેના કારણે આ હાથી છે તે તેની બાજુ ખેંચે છે. તો પૃથ્વી પર પણ આવું જ હોય છે. ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે તો તેના કારણે બધી વસ્તુઓ છે તે તેની બાજુ ખેંચાય છે. મનુષ્ય, પાણી અને બધા જીવજંતુઓ બધું જ પૃથ્વી તરફ ખેંચાય છે. તો તેના કારણે તે નીચે પડી જતો નથી, જેમાં આ ઉંદર હાથી છે તે નીચે નથી પડી જતો. તેવી રીતના પૃથ્વી પરથી પણ એક પણ વસ્તુ નીચે પડી જતી નથી. હકીકતમાં સરહદો ક્યાં છે? તો આપણે હવે પૃથ્વી પર રહેલી સરહદોને જોવાની છે કે સરહદો હકીકતમાં ક્યાં આવેલી છે. સુનિતાએ અવકાશયાનમાંથી પૃથ્વી વિશે પોતાના અવલોકનોનું વર્ણન કર્યું. પૃથ્વી કેટલી સુંદર અને આશ્ચર્યકારક લાગે છે. અમે તેને અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી જોઈ શકતા હતા. અમે પૃથ્વીનો ગોળ આકાર જોઈ શકતા હતા. તો જ્યારે અવકાશયાનમાં તે જાય છે ત્યારે તે અવકાશયાનમાંથી પૃથ્વીને જોઈ શકતા હતા અને પૃથ્વી કેવી ગોળ દેખાય છે તે પણ તે જોઈ શકતા હતા. તો આપણે થોડાક સરહદો વિશે હવે જાણીએ કે આ સરહદો છે, આ જે આપણે લાલ કલરની લાઇનિંગ જોઈ શકીએ છીએ તે સરહદો છે, કે તે સરહદો જ્યાંથી પૂરી થાય ત્યાંથી એક દેશ પૂરો થાય છે.